गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 8 विज्ञान में आपणे ત્રીજું ચેપ્ટર છે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, એના વિશે ઘણા બધા મુદ્દા શીખી ગયા છીએ અને મેં તમને ઘણા બધા પ્રશ્નો જવાબ પણ સમજાવ્યા છે. હવે આગળ થોડા એમાં પ્રશ્ન જવાબ છે એ સમજાવું છું. નીચેના ઉત્પાદનોના પદાર્થોને રીસાયકલિંગ થઈ શકે અને રીસાયકલિંગ ન થઈ શકે તેમાં વર્ગીકૃત કરો. રીસાયકલિંગ એટલે કે વસ્તુ હોય તૂટી ગઈ હોય તો તેની પર પ્રોસેસ થઈને બીજી વસ્તુમાં એને ફેરવી શકાય કે ના ફેરવી શકાય. તો જુઓ, ટેલિફોનના ઉપકરણો હોય, પ્લાસ્ટિકના રમકડા હોય, કુકરના હેન્ડલ હોય, થેલીઓ, બોલ પોઈન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ, આ બધી વસ્તુને ફેરવી શકાય કે નહીં? તો કે એમાંથી જેનું રીસાયકલ થઈ શકે તેવા પદાર્થોમાં પ્લાસ્ટિકના રમકડા એને તૂટી જાય તો તમે એને બીજી વાર રીસાયકલિંગ કરી શકો છો. થેલીઓ, બોલ પોઈન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ, ઇલેક્ટ્રિક વાયર પરના પ્લાસ્ટિકના પડ, પ્લાસ્ટિકની ખુરશીનું શું થઈ શકે છે? તો કે રીસાયકલિંગ થઈ શકે છે. અને તો કે ટેલિફોનના ઉપકરણો હોય, કુકરના હેન્ડલ હોય, ઇલેક્ટ્રિક સ્વિચ હોય તેનું રીસાયકલિંગ થઈ શકતું નથી. આગળ બીજો પ્રશ્ન છે, રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે, શું તેને સૂત્ર કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક એટલે કે સંશ્લેષિત રેતામાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ, એ તમારો અભિપ્રાય માંગે છે. કોઈ નામનો છોકરો છે કે રાણા, એને ઉનાળામાં પહેરવા માટે શર્ટ ખરીદવા છે, તો કોટન ખરીદશે કે સંશ્લેષિત રેસામાંથી બનેલું વસ્તુ ખરીદશે? બોલો. તો કોટન ખરીદશે ને. સુતરા કાપડ વધુ પ્રમાણમાં પાણી શોષી લે છે, જ્યારે સિન્થેટિક કાપડ નહીવત પાણી શોષી શકે છે. ઉનાળામાં ગરમીને કારણે વધુ પરસેવો વળે છે. સુતરાઉ કાપડમાંથી બનેલો શર્ટ પરસેવો ચૂસી લે છે અને ગરમીથી રાહત મળે છે. સિન્થેટિક કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચૂસતું નથી, જેથી આપણને ગરમી લાગે છે અને અકળામણ થાય છે. તેથી તેને સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ તેવી આપણે સલાહ આપીશું. આગળ સમજીએ, પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે, ઉદાહરણ આપીને સમજાવો. પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી, એ હવા સાથે વળે કે પાણી સાથે વળે એવું ને એવું જ રહે છે, નથી એને કાટ લાગતો નથી, એ સળતું. આ કારણે પ્લાસ્ટિકમાંથી બનેલા સાધનોને કાટ લાગતો નથી. હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખતા તે વિઘટન પણ પામતું નથી, તેમાં રાખેલા રસાયણો અને અન્ય પદાર્થો સાથે તે રાસાયણિક પ્રક્રિયા અનુભવતું નથી, ઉદાહરણ તરીકે પોલિથીન. શું ટૂથબ્રશના હાથા અને રેસાઓ એક જ મટીરિયલના બનેલા હોવા જોઈએ? તમારા ઉત્તર માટે કારણ આપો. ટૂથબ્રશના હાથા અને રેસાઓ એક જ મટીરિયલના બનેલા હોવા જોઈએ નહીં, બરાબર. ટૂથબ્રશના હાથા સખત અને અક્કડ હોય છે. તમે બ્રશ કરતા હોય તો તમને ખબર હોય ને એનો હાથો કેવો મજબૂત હોય છે, તેથી તે બનાવવા માટે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જે ટૂથબ્રશના રેસા જે આપણે દાંત ઉપર ઘસીએ છીએ નરમ અને વળી શકે તેવા સુવાળા હોય છે, તેથી તે બનાવવા માટે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આગળ સમજીએ, શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, આ સલાહ માટે ટિપ્પણી કરો. પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે, તેનું વિઘટન પામતા ઘણા વર્ષો લાગે છે. તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે, ઉપરાંત પ્લાસ્ટિક પદાર્થોનું દહન ધીમે થાય છે અને તે દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આ નિવારવા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. આગળ સમજીએ, સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે. આ પ્રકારના રેસાઓ બનાવવા કોઈપણ પ્રકારના વનસ્પતિજન્ય પદાર્થોનો ઉપયોગ થતો નથી, એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવા વૃક્ષો કાપવા પડતા નથી. સંશ્લેષિત રેસાઓના બાળા ઉપયોગને કારણે વનસ્પતિ રેસા પર આધારિત અન્ય વસ્તુનો ઉપયોગ ઘટ્યો છે. આમ
जंगल नु संरक्षण करवामां संश्लेषित रेसाओ घणो ज उपयोग मददरूप थई शके छे अने घणो ज तेनो उपयोग पण आपणे करी शकीए छीए। आगळ समजीए आपणे कुदरती रेसा करता संश्लेषित रेसामांथी बनावेला कपड़ा वधु लोकप्रिय बन्या छे। शा माटे? तो संश्लेषित रेसामांथी बनावेला कपड़ा कुदरती रेसामांथी बनावेला कपड़ा करता ओछा खर्चाळ होय छे। तेनी किंमत केवी होय छे? ओछी होय छे। तेमने सहेलाईथी धोई शकाय छे अने ओछी सार संभाळ मांगे छे। टकाउ छे अने सरळતાથી ઉપલબ્ધ પણ છે। તે શું છે? टकाउ छे अने सरळતાથી ઉપલબ્ધ પણ છે। આ કપડાને વારવાર ઇસ્ત્રી કરવી પડતી નથી। આ કારણોને લીધે કુદરતી રેસા કરતા સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કપડા વધુ લોકપ્રિય બન્યા છે। આ કારણોને લીધે જ કુદરતી રેસા કરતા સંશ્લેષિત રેસા શું છે? વધુ લોકપ્રિય બન્યા છે। રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડા પહેરવા જોઈએ નહીં, એવું કહે છે। તમે રસોડામાં ગેસ પાસે કામ કરતા હોય તો સંશ્લેષિત રેસા ગરમ કરવાથી એ પીગળે છે। સિન્થેટિક તમે ઘણીવાર કોઈ કપડાથી કોઈ પણ તવી કે એવું કશું પકડશો તો તરત એ ચોટી જશે, બરાબર? સિન્થેટિક કપડા સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે શું થઈ જાય છે? ચોટી જાય છે। તે ખૂબ જ નુકસાનકારક છે। રસોડામાં અને પ્રયોગશાળામાં સિન્થેટિક કપડા સળગવાની શક્યતા હોવાથી ત્યાં આવા કપડા પહેરવા જોઈએ નહીં। તવાનો હાથો બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી, શા માટે? તો તવાનો ઉપયોગ ગરમ કરવા માટે થાય છે। થર્મોપ્લાસ્ટિક ગરમ કરતા સરળતાથી વિકૃત થઈને તૂટી જાય છે। તવાનું કામ શું છે? ગમે ત્યારે આપણે રોટલી બનાવીએ તો એ હંમેશા ગરમ થાય તવો, બરાબર? તેનો જો હાથો થર્મોપ્લાસ્ટિકનો હોય તો એ તરત તૂટી જાય, પણ એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો બનાવેલો હોય છે। તવાને ગરમ કરતા તેનો હાથો પણ ગરમ થાય છે। હાથો થર્મોપ્લાસ્ટિકનો બનાવેલો હોય તો તે તૂટી જાય અને અકસ્માત થવાનો ભય રહે છે। આ કારણે તવાનો હાથો બનાવવા માટે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી। 4R નો સિદ્ધાંત શું છે? 4R શીખવાડ્યા હતા ને, રિડ્યુસ, રિસાયકલ, રિકવર અને રીયુઝ। 4A રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવરનું ટૂંકું નામ છે। રિડ્યુસ એટલે કે જૈવ અવિઘટનીય પદાર્થોનો વપરાશ ઘટાડવો, રિડ્યુસ એટલે ઓછો વપરાશ કરવો, રીયુઝ એક જ પદાર્થનો વારંવાર ઉપયોગ કરીને વસ્તુની બચત કરવી, રિસાયકલ રિસાયકલ એટલે કે તેનો ઉપયોગ ફરીવાર, એ વસ્તુ તૂટી ગઈ હોય તો તેને એ પર પ્રક્રિયા કરીને રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓને બીજી વાર ઉપયોગ કરી શકાય છે। રિકવર વાપરી શકાય તેવી વસ્તુઓને ફરી પ્રાપ્ત કરો, જે વસ્તુ તમે કાગળ હોય તો કાગળની એક બાજુ લખો પછી ફેંકી દો છો તો એવું ના કરવું જોઈએ। કાગળની એક બાજુ લખો પછી એની બીજી વાર પણ લખવાનો ઉપયોગ થાય તો તમારે શું કરવાનું? પાછળની સાઈડ લખવાનું હોય, બરાબર? એટલે કે અહીંયા તમારે આ રીતે 4 સિદ્ધાંત છે આપણો, 4R છે, રિડ્યુઝ, રિસાયકલ, રીયુઝ અને રિકવરનો ઉપયોગ તમે કરશો તો આપણે કુદરતી સંપત્તિને બચાવી શકીશું। હવે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ કેવા હોય છે? સંશ્લેષિત રેસાઓ ટકાઉ હોય છે, તેઓ ઓછા ખર્ચાળ હોય છે, તેઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે, તેઓની જાળવણી સહેલી છે, વધારે સાચવવા પડતા નથી, તેઓ વજનમાં હલકા અને ટકાઉ છે, તેઓ પર સૂક્ષ્મજીવોની અસર થતી નથી, ઓછું પાણી શોષે છે અને ઝડપથી સુકાઈ પણ જાય છે। પ્લાસ્ટિકના ગુણધર્મો, તે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, તેને કાટ લાગતો નથી, તે હલકું, મજબૂત અને ટકાઉ છે, કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકાય છે, વિવિધ રંગમાં બનાવી શકાય છે, ધાતુ કરતાં કેવું હોય છે? સસ્તું હોય છે, વજનમાં હલકું હોવાથી હેરફેર માટે ખૂબ જ સરળ છે, બરાબર? આ શું છે? તો કે આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો જોયા। હવે અત્યારે હું આટલું રાખું છું,
પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બીજા થોડા પ્રશ્નો જવાબ છે તેના વિશેની સમજૂતી આપીશ. ઓકે, ચલો થેન્ક યુ.